નમસ્કાર મિત્રો, આગળનું છે મિત્રો. હવે આપણે જોયું તો કે રાઉન્ડ ઓફ કરવાની વાત આવે છે, બરાબર છે. દાખલા તરીકે અહીંથી હું તમને કહું 25.97 આટલા છે, અને તમને કહ્યું કે 7 આની અંદર જે છે એની અંદર એવું કહ્યું કે 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. ઠીક, જે રીતે આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કરતા હતા એની અંદર લઘુત્તમ જે અંકો હોય ત્યાં સુધી આપણે રાઉન્ડ ઓફ કરવાનું હોય. માની લો કે કોઈનો જવાબ આટલો આવ્યો છે, બરાબર છે. કોઈનો જવાબ આટલો આવ્યો છે સરવાળા બાદબાકી અથવા તો ગુણાકાર સરવાળા કરતા પરિણામની અંદર આટલો જવાબ આવ્યો છે. હવે આની અંદર લઘુત્તમ સાર્થક અંકો માની લો કે 3 છે, જવાબની અંદર 3 લાવવાના છે. તો 3 સાર્થકો સુધી જો મિત્રો આને મારે રાઉન્ડ ઓફ કરવું હોય, 3 સાર્થક અંકો સુધી જો મિત્રો મારે આને રાઉન્ડ ઓફ કરવું હોય તો મારે શું બતાવવું પડે, આને મૂલ્યની અંદર શું લખવું પડે? એક તો થઈ ગયું કે 25 અને 3 અંક એટલે કેટલા થઈ ગયા? 9, બરાબર છે. 3 અંક એટલે કેટલા થઈ ગયા? 9, બરાબર છે. હવે એની પહેલા એક કામ કરું, એ બી ઉદાહરણ લઈશું, પરંતુ અત્યારે આની જગ્યાએ હું 6 લઈ લઉં છું, બરાબર છે. એ બી લઈશું, એની બી જરૂરિયાત આવશે ત્યારે લઈશું આપણે. અહીં મેં 6 લીધા, તો આજે પડતો મૂકવાનો અંક કયો છે? 7. પડતો મૂકવાનો અંક કયો છે? 7. બાકીના વાળે ધ્યાનમાં નહીં લેવાના, ઠીક, બાકીના ધ્યાનમાં નહીં લેવાના. પડતો મૂકવાનો છેલ્લો અંક કયો છે? 7. 7 એટલે 5થી મોટો, 7 એટલે 5થી મોટો. તો આગળના અંકની અંદર શું કરવાનું? 1 ઉમેરી દેવાનું. જો પડતો મૂકવામાં આવેલો અંક 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાંથી 1, આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનો, 1નો વધારો કરવાનો. મતલબ 25.7 સાર્થક અંક આટલા થયા. 3 સાર્થક અંક સુધી મેં રાઉન્ડ ઓફ કર્યું કહેવાય, બરાબર છે. હવે એ બી લઈ લઈએ આપણે. ચલો આટલું હોય ને તમને પૂછું કે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો તો તમે શું કરો? 7ને કાઢો એટલે આગળ 1 ઉમેરો, 1 ઉમેરો એટલે 9ના કેટલા થઈ જાય? 10. 9ના કેટલા થઈ જાય? 10. 10 એટલે આમાં 1 ઉમેરો એટલે કેટલા થઈ જાય? 26. મતલબ કે રાઉન્ડ ઓફ કરો તો કેટલા થઈ જાય? 26. અને 10 એટલે અહીં કેટલો કરવો પડે? 0. પણ 0 લખવો પડે, 0 પણ 0 લખવો પડે, બરાબર છે. 0 લખવું પડે, 26.0 રાઉન્ડ ઓફ, જો આવી સંખ્યા હોય તો, બરાબર છે. ટૂંકમાં 5 કરતા મોટી હોય, દાખલા તરીકે ચલો બીજું ભી કોઈ સંખ્યા લઈએ, અને તમને કહ્યું કે 4 અંક સુધી રાઉન્ડ ઓફ કરો. શું કહ્યું? 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો, મતલબ આટલા મારે બતાવવાના છે જવાબની અંદર. ચલો રાઉન્ડ ઓફ કરું. આનો મતલબ શું થાય છે? લગભગ 1 હોય બરાબર, અને આ છે લગભગ બરાબર. એટલે અહીં શું લખું? 4 અંક સુધી એટલે 12.8 કેવા? 5 કરતા મોટા એટલે આગળના અંકની અંદર 1 ઉમેરવાનો, મતલબ 12.53. ઠીક, 5 કરતા મોટો હોય તો, અને જો 5 કરતા નાનો હોય તો 3 અને 1. અને તમને કહ્યું કે 5 અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. શું કહ્યું? 5 અંકો સુધી રાઉન્ડ ઓફ કરો, તો તમે આને રાઉન્ડ ઓફ શું કરશો? 17. આટલા. આ શું છે? 1 5 કરતા નાનો છે, એટલે આગળની સંખ્યામાં કશો ફેરફાર કરવાનો નહીં. જો મિત્રો પડતો મૂકવામાં આવેલો અંક 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો, 5 કરતા નાનો હોય તો આગળની સંખ્યામાં કોઈ જ ફેરફાર કરવાનો નહીં. તો તમને સવાલ થાય કે 5 હોય તો? થાય ને સવાલ, બરાબર. જો 5 હોય તો કે, તો શું? તો કહી દો, એક જ મિનિટ કહી દો. ચલો 5 હોય તો એક બે ઉદાહરણ લઈએ. 15.75, બરાબર છે. આ 5. બીજું ઉદાહરણ લો, 9 અથવા તો 3 અને અહીં લઈએ 1.5. ઠીક, આમાંથી મારે કાઢવાનો કયો છે? 5. માની લો કે છેલ્લો અંક કાઢવાનો છે, રાઉન્ડ ઓફ કરવાનો છે, તો અહીં 5 જ છે, આમાંથી કાઢવાનો છે 5 જ. જો 5 થી મોટા હોત તો 7માં 1 ઉમેરત એટલે 8 થઈ જત, જો 5 થી નાના હોત તો 7 જ રહેત, પરંતુ 5 જ છે. તો આ એકી સંખ્યા હોય
तो बेकी करी नाखवानी, मतलब एक उमेरवानो। ठीक, एक संख्या हो तो एक उमेरवानो, आ शू छे एक संख्या एटले एक उमेरवानो, मतलब 15.8। आने जगह जो आवो होत आने तमने कहो के राउंड ऑफ करो तो शू करत, जे पांच ने काढ़ी नाखवानो छे पड़तो मुकवानो छे एटले शू करत 10.6 ज राखत। केम, जो पांच ज होय अने अने पड़तो मुकवानो होय तो एनी आगळनी संख्या जोवानी, बराबर छे, शू जोवानी एनी आगळनी संख्या एटले पूर्ववर्ती संख्या जोवानी, शू जोवानी पूर्ववर्ती अंक जोवानो, શું જોવાનું મિત્રો આપણે પૂર્ણવર્તી અંક જોવાનો, પૂર્વવર્તી અંક એટલે આગળનો અંક, એ જો એકી સંખ્યા હોય તો એક ઉમેરવાનો, બેકી સંખ્યા હોય તો કોઈ જ ફેરફાર નહીં કરવાનો, બેકી સંખ્યા હોય તો કોઈ જ ફેરફાર નહીં કરવાનો મિત્રો, એકી સંખ્યા હોય તો એક ઉમેરવાનો। તો આમાં વિચારો આ પાંચ ને મારે રાઉન્ડ ઓફ કરવા હોય તો તમે શું કરશો, 17 પોઈન્ટ કેટલા કરશો, 32, કેમ કે એકી સંખ્યા છે તો એક ઉમેરવાનો, એક એટલે એક સંખ્યા એટલે એક ઉમેરવાનો, એની પછી આને મારે રાઉન્ડ ઓફ કરવાના છે તો એ બી શું કરશો, 0, 0, 5 અને 12, 52, બરાબર છે, કેમ કે 5 ને શું કરવાનું પડતો મૂકવાનો, એની જગ્યાએ એવું રાખો આપણે, ચલો 80. આમાં આ પડતો મૂકવાનો હોય 1 અને 7, હવે અહીંથી પડતો મૂક, એમ તમને કહ્યું કે પાંચ સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો તો શું છે, પાંચ કેવા હે, જેને પડતો મૂકવાનો છે એ સંખ્યા કેટલી છે, 5, તો હવે શું જોવાનું, એની આગળનો અંક, આગળનો અંક કેવો છે, બે કે સંખ્યા એટલે એનો રાઉન્ડ ઓફ કરો તો શું આવશે, 80.875। ઠીક, કેમ કે બે કે સંખ્યા છે તો એમની એમ રહેશે, એક સંખ્યા હોય તો એક ઉમેરા, જોઈ લઈએ, જો પડતો મૂકવામાં આવતો બિન સાર્થક અંક, પડતો ક્યારે મૂકશું, આની આપણે સાર્થકતા નહીં આપતા હોઈએ ત્યારે, એનું આપણે મૂલ્ય નહીં કરતા હોઈએ ત્યારે, અથવા તો એની જરૂર નહીં હોય ત્યારે, એ શું કરે, આની અંદર મૂલ્યમાં કંઈક ભ્રમિત કરે, બિનજરૂરી કહેવાય, બિન સાર્થક અંક કહેવાય। ઠીક, જેને રાઉન્ડ ઓફ કરવાનો છે, સાર્થક અંક 5 થી મોટો હોય તો તે અંકના પૂર્વવર્તી અંકમાં 1નો વધારો કરવો, 5 થી મોટો હોય તો પૂર્વવર્તી અંકમાં આગળના અંકમાં 1નો વધારો કરવો આપણે જોયું, અને જો 5 થી નાનો હોય તો કોઈ જ ફેરફાર કરવો નહીં, જો સાર્થક અંક 5 જ હોય તો પરંપરા એવી છે કે પૂર્વવર્તી અંક બેકી હોય તો બે સાર્થક અંક પડતો મૂકવો અને એકી હોય તો તેમાં એક ઉમેરવો, એકનો વધારો કરવો, ક્યારે, એકી સંખ્યા હોય ત્યારે, બરાબર છે, સમજાય વાત, આમાં આટલી વાત મિત્રો, થેન્ક યુ મિત્રો, આભાર, ખૂબ ખૂબ આભાર।